नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां। अत्यारे आपणे धोरण 11 एसपीसीसी विषयमां चेप्टर नंबर 5 अभ्यास करी रह्या छीए। तो विद्यार्थी मित्रों, छेल्ले आपणे जे प्रमाणे लेक्चरमां समजूती मेळवी छे ए प्रमाणे प्रत्युत्तरना पत्रो केवी रीते लखवाना होय एना विषे अपने थियोरिकल माहिती मेळवी, त्यार बाद अपने प्रत्युत्तरनो नमूनो रूप एक पत्र अपने समझूती मेळवी छे। जे तपस्वी टी ट्रेडर्स जे छे बराबर ए पोता गुजरात टी डेपो ने पत्र लखे छे एना विषे अपने समझूती मेळवी। एमां अपने घणा बधा मुद्दा समझ्या के कोई व्यक्ति पूछपरछ करे छे तो एनो प्रत्युत्तर आपती वखते केवी रीते प्रत्युत्तर आपवानो होय छे, आवा प्रत्युत्तर आपती वखते कई कई बाबतो ध्यानमां राखवामां आवे छे, तो एना विशे सरस रीते आपणे समजूती मेळवी छे। तो हवे आपणे आजना लेक्चरमां एवो ज एक सरस मजानो पत्र प्रत्युत्तर आपतो पत्र आपणे समजवानो छे। तो आ प्रकारना पत्रमां एक फरीवार हुं रिपीट करी दऊं छुं के पत्र लखती वखते कई कई बाबतो खास ध्यानमां राखवामां आवे छे। हुं शा माटे रिपीट करावुं छुं, कारण के जे लोकोने पत्रमां कई कई बाबतो ध्यानमां राखवानी छे ए आवडशे तो ज એ લોકોને પત્ર લખતા આવડશે, નહીં તો આવડવાના નથી, એ ફાઇનલ છે। એટલા માટે વારંવાર હું રિપીટ કરાવીશ, સૌપ્રથમ જ્યારે પ્રત્યુત્તરનો પત્ર હોય ત્યારે આપણે શરૂઆત શેનથી કરીએ છીએ? આભારથી। શા માટે આભાર કહેવાનું છે? કારણ કે એ વ્યક્તિએ આપણને ઘણા બધા આપણી જેવો ધંધો કરતા આપણા પ્રતિસ્પર્ધીઓ છે, હરીફો છે, એના કરતા આપણને ઓર્ડર આપ્યો છે, એ લોકોને પૂછપરછ કરી નથી, આપણો એકમ આપણો ધંધાને સિલેક્ટ કર્યો છે, એટલે કે એ બધા એના બદલે આપણને માહિતી આપવાનું કીધું છે, આપણે એનો આભાર માનવો પડે, અને એ વ્યક્તિ હજી ગ્રાહક નથી, ને ગ્રાહક હોય તો પણ આપણે સાથે વિવેકથી વાત કરવાની હોય, એટલા માટે આપણે આપ વલણ અપનાવવાનું છે। ત્યારબાદ પત્રમાં જેટલી જેટલી માહિતી પૂછવામાં આવેલી છે એમાં સંદર્ભ ક્રમાંક આપવાનો હોય કે તમે છેલ્લી આ તારીખે લખેલા પત્રને આધારે કે તમે આ તારીખે પૂછેલા માહિતીને આધારે અમે પત્ર લખીએ છીએ, તો એ સંદર્ભ થશે। સંદર્ભ કેવી રીતે આપણે આપવાનો એ પણ ખાસ લખવું જરૂરી છે। બીજું, પત્ર આપતી વખતે ખાસ એમાં સૂચિ પત્રક હોય, ભાવ પત્રક હોય, રોકડા નાણા ચૂકવણીની માહિતી હોય, ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા હોય, પેકિંગની વ્યવસ્થા હોય, અને સાથે જો વીમાની હોય તો એ પણ। તો જેટલી જેટલી માહિતી આપણને મંગાવી છે, આપણને પૂછપરછ કરી છે, તો એટલી માહિતી આપણે એને વળતા જવાબમાં આપવી જરૂરી છે। એ સિવાય પણ આપણે વધારાની માહિતી એને આપી શકીએ છીએ, જેથી કરીને એ એકમ એ પેઢી આપણા તરફ જે છે એ એક સારી ભાવનાથી આકર્ષિત થશે, અને પત્રના અંતમાં આપણી અપેક્ષા એક જ હોય કે આપણને મોટા પ્રમાણમાં ઓર્ડર આપે, તો આપણે અપેક્ષાના ભાવથી પત્રમાં છેલ્લે ઓર્ડર આપવા માટે પ્રેરે તેવું જે છે એ એન્ડિંગ હોવું જોઈએ। તો આ માહિતી થઈ પત્રમાં શું ધ્યાનમાં રાખવાનું છે। હવે ત્યારબાદ આપણે પત્ર નંબર 4 સમજવાનો છે કે ફર્નિચરની ખરીદી માટે ભાવપત્ર અને અન્ય શરતો મંગાવતા પત્ર મુદ્દાસર માહિતી આપતો જવાબ લખો।
तो आ प्रकार नो पत्र पेज नंबर तमने 33 ऊपर आपेलो छे। तो दरेक विद्यार्थी एनु पहला नो पेज जुओ, पेज नंबर 32 ऊपर पत्र नंबर 3 अने सामे पत्र नंबर 4। अहीं जे छे ए पूछपरछ नो छे, પત્ર જે છે એ પ્રત્યુત્તર જોઈ અને પછી આપણે પત્ર સમજશું। તો ખાસ જોવો બધા, એમાં પત્ર શા માટે લખાયો હતો? એમાં પત્ર લખાયો હતો ફર્નિચર ની ખરીદી માટે। આપણને પત્ર કોણે લખ્યો હતો? તો આદર્શ નિવાસી છાત્રાલયે। શા માટે લખ્યો હતો? ફર્નિચરની ખરીદી કરવી છે એટલા માટે। તો જ્યારે આપણે આ પ્રકારના પ્રત્યુત્તરની શરૂઆત કરીએ ત્યારે પહેલા જ પેરેગ્રાફમાં જેમ કીધું એવી રીતે આભાર વિધિ કરવાની છે કે આપણા દ્વારા ફર્નિચરની ખરીદી માટે ભાવતાલ મંગાવવા માટે તમારો આ તારીખે એટલે કે ચાર સંદર્ભ પણ લખવાનો કે 20 એપ્રિલ 2016 ના દિવસે તમારો જે પત્ર મળ્યો છે એ બદલ તમારો આભાર અને તમે અમારી બેડીમાં અમારા એકમમાં ફર્નિચર ખરીદવા માટે રસ દાખવ્યો છે તે બદલ પણ તમારો આભાર। તો આવી રીતે આપણે પેઢી કે એકમમાં જ્યારે પત્ર વ્યવહાર કરીએ છીએ ત્યારે આભાર વિધિથી પત્રની શરૂઆત કરવાની છે અને ખાસ સંદર્ભ પણ લખવાનો છે। હવે આપણે વાત કરીએ છીએ પત્રનો મુખ્ય ભાગ એટલે કે બીજો પેરેગ્રાફ। જ્યારે બીજો પેરેગ્રાફ આપણે લખીએ છીએ ત્યારે સામે જે પેરેગ્રાફ છે એને જોવાનો છે, એમાં કઈ કઈ માહિતી પૂછી છે। તો જો પેજ નંબર 32 ઉપર આપેલા પત્રમાં આપણને સ્પેશિયલ માહિતી જ આપી છે, ટેબલ, ખુરશી, તિજોરી, કબાટ, પલંગ આટલી માહિતી ખરીદવી છે અને એની સામે આપણને જે છે એ નામ પણ આપ્યા છે, લાકડાની ખુરશી નંગ અટલા, વાંચવા લખવા માટે ટેબલ અટલા ફૂટનો અટલો નંગ। તો હવે આના માટે એના માટે કે પેમ્પલેટ તો ન હોય, આવી પ્રકારની વસ્તુ હોય ને તો એનો માપને આધારે ભાવ હોય, ધારો કે જો 2 કિલો ખાંડ તો 2 કિલો ખાંડ નો ભાવ એ જ હોય, 3 કિલો લે તો ભાવ એટલા વધી જાય, એ ભાવમાં કે ફેરફાર ન થાય લાંબા સમય સુધી, પરંતુ અહીંયા વસ્તુ ફૂટ ઉપર હોય છે, માપ ઉપર આધારિત હોય છે કે 2x3 નું માપ હોય તો એનો ભાવ, પછી 2x5 કરતા તો વધારે ભાવ વધી જાય, જેમ ફૂટ વધતા જાય એમ એ વસ્તુનો ભાવ વધતો જાય, જેમ ફૂટ ઓછા થાય એમ ભાવ ઘટી જાય, તો આપણે એનું પેમ્પલેટ બનાવી શકીએ નહીં, બરાબર? તો આ જે આપણને માહિતી આપી છે તો એ માહિતીને આપણે પ્રોપર શબ્દમાં જે છે એ દર્શાવવાની, જેમ કે પેલું જો આપણને શું કીધું છે કે લાકડાની ખુરશી, તો લાકડાની ખુરશી પ્રતિ નંગ ₹2200, તો આ શું થઈ ગયો? તેને ભાવ જણાવી દીધો, હવે લાકડાની ખુરશી જે છે એ પ્રતિ નંગ ₹2200 કે 2200 જે કઈ પણ છે બરાબર એ લખી નાખવાનું। ત્યારબાદ બીજી જે કઈ પણ માહિતી આપેલી હોય કે ભાઈ ટેબલનો ભાવ શું છે એની વિશેની માહિતી તમે લખી શકો છો, જે આપણને વસ્તુના ભાવ કીધા છે એ લખાઈ ગયા પછી હવે આપણે બીજું જો હોય એમાં ઉપરોક્ત ઓર્ડર માટે અમે તમારી પાસે વાજબી અને ઉચ્ચ ગુણવત્તાવાળી માલ સામાનની અપેક્ષા રાખીએ છીએ, તો એના માટે નાણાંની ચૂકવણીની શરતો,
માલ સામાન પહોંચાડવાના ખર્ચ વિશે માહિતી આપો. તો આપણે હવે એ બધી જ માહિતી આપ્યા પછી લખવાનું હોય કે અમારું વળતર કેટલા ટકા રહેશે, નાણાની ચુકવણી ચેક કેશ કેવી રીતે છે એની માહિતી આપવાની, ત્યારબાદ માલ સામાન ટ્રાન્સપોર્ટ કોના દ્વારા કેવી રીતે કયા માધ્યમ દ્વારા કયા વાહન દ્વારા, ત્યારબાદ ચુકવણી કે માલ સામાન નું ઉત્પાદન થઈ ગયા પછી બની ગયા પછી કેટલા સમયમાં ચુકવણી કરવાની છે એની માહિતી. તો આ બધી જ જે માહિતી છે એને ડિટેલમાં બીજા પેરેગ્રાફમાં સમજાવવાની છે, અને ત્રીજા અને અંતિમ પેરેગ્રાફમાં લખવાનું કે આપના મોટા પાયા પરના ઓર્ડરને ધ્યાનમાં રાખીને અમે સગવડ કરી આપેલી છે. તો આશા છે કે અમારા ભાવ અને શરતો આપને અનુકૂળ આવશે. તો છેલ્લે એ આપણને વધુ ઓર્ડર આપે એના માટેના બધા જ પ્રયત્નો કરી રહ્યા છે. તો હવે આપણે પત્રને મોકલીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ પ્રકારના પત્ર લખતી વખતે આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. તો હવે આપણે આ પત્ર જોઈએ છે. તમે ટેક્સ્ટ બુકના પેજ નંબર આપેલા 33 ઉપર તમે જોઈ શકો છો. ઓકે, તો જો પત્ર નંબર 4 એમાં જણાવવામાં આવ્યું છે કે ફર્નિચરની ખરીદી માટે ભાવપત્રક અને અન્ય શરતો મંગાવતા પત્રનો મુદ્દાસર માહિતી આપતો જવાબ લખો. પત્ર લખનાર છે જય હિન્દ ફર્નિચર માર્ટ, 17 શિવમ કોમ્પ્લેક્સ, પેલેસ રોડ, પાટણ. ફોન નંબર 26 34 65. એટલે કે જો અહીંયા એડ્રેસ જે છે એ સરનામાની બરાબર નીચે લખેલું છે, તો આપણે એડ્રેસ ક્યાં લખવાનું હોય? યસ, વેરી ગુડ. તો જે પત્ર છે એની બાજુમાં બરાબર આપણે એડ્રેસ લખતા હોઈએ છીએ. ત્યારબાદ એડ્રેસની બરાબર સામે ઈમેલ આઈડી અને ફોન નંબર લખવાનો હોય છે. તે તમને બધાને ખબર જ છે કેવી રીતે આપણે લખીએ છીએ. એડ્રેસની બરાબર નીચેની બાજુ આપણે લખીએ છીએ તારીખ. જે તારીખે તમે પત્ર લખો છો એ જ તારીખ તમારે એમાં લખવાની હોય છે. તારીખ લખાઈ ગયા બાદ સામેની બાજુ આપણે આંતરિક સરનામું કે જે પત્ર મેળવનાર છે એનું સરનામું લખતા હોઈએ છીએ. તો આ બધી બાબત ખાસ યાદ રાખવાની કે લખનાર કોણ છે, મેળવનાર કોણ છે એ યાદ રહેવું જોઈએ. લખનારનું સરનામું ઉપર, મેળવનારનું સરનામું નીચે, આ પણ યાદ રહેવું જરૂરી છે. આદર્શ નિવાસી છાત્રાલય સહયોગ ડેરી પાસે અલ્પવિરામ મૂ એટલે કે મૂળ ગામ, પોસ્ટ એટલે કે પોસ્ટ ઓફિસ, ખેરાલુ અલ્પવિરામ જિલ્લો મહેસાણા 384325. તો આ થયો પિનકોડ સાથેનું સંપૂર્ણ વ્યવસ્થિત એડ્રેસ. આ લખાઈ જાય ત્યારબાદ તમારે રફબુકમાં એક પેજ છોડીને તમારે લખવાનો છે ફરજિયાત વિષય. તો વિષયમાં લખવાનો, તો વિષય આપણને ક્યાંથી મળી રહેશે? યસ, તો વિષય આપણને આપેલી જે સૂચના છે તો સૂચના ઉપરથી આપણને વિષયની બધી માહિતી મળી રહેતી હોય છે. તો એમાં લખવાનું કે ફર્નિચરની ખરીદી માટે પ્રત્યુત્તર આપતો પત્ર. ત્યારબાદ આપણે લખશું સંબોધન કે સામેના વ્યક્તિને માનવાચક શબ્દ તરીકે શ્રીમાન ઉપયોગ કરી અને આપણે આગળ વધવાનું છે. આટલું થઈ ગયા પછી આના બે માર્ક હોય છે, અને આ બે માર્ક માટે આટલી બધી વસ્તુ વ્યવસ્થિત અને સ્વચ્છ અક્ષરે લખવી જરૂરી છે. ત્યારબાદ હવે આપણે શરૂ કરીશું
આપણો પેરેગ્રાફ. તો પેરેગ્રાફમાં સૌપ્રથમ પહેલો પેરેગ્રાફ ખાસ જોવો. એમાં કીધું છે કે ફર્નિચરની ખરીદી માટે ભાવતાલ મંગાવતા આપના 20મી એપ્રિલ 2016 ના પત્ર બદલ આભાર. તો ફર્નિચરની ખરીદી માટે જે સંદર્ભ લખવો જરૂરી છે તો એ ખાસ આપણે યાદ રાખવાનું છે. તો તમે પેજ નંબર 32 ઉપર જોવો ખાસ બધા, એમાં જો તારીખ આપી છે. કઈ તારીખ છે? તો 20મી એપ્રિલ 2016. તો એ તારીખે એને પત્ર લખ્યો હતો. તો આપણે એના આધારે આપણે માહિતી લખવાની છે ભાઈ, તમે એ તારીખે જે પત્ર લખ્યો હતો એના આધારે અમે તમને વળતો જવાબ આપીએ છીએ. તમે અમારા દ્વારા ઉત્પાદન કરવામાં આવેલા ફર્નિચરમાં રસ દાખવ્યો તે જાણી આનંદ થયો. તો અમારી કંપની દ્વારા, અમારી સંસ્થા દ્વારા જે ફર્નિચર બનાવવામાં આવે છે બરાબર, એ ફર્નિચરમાં તમે રસ દાખવ્યો એ બદલ અમે ખુશ છીએ. તો આપના પત્રમાં દર્શાવ્યા મુજબ ફર્નિચરની ખરીદી માટેના અત્યારના ભાવ અને શરતો નીચે મુજબ છે. તો એ ફર્નિચર ખરીદવા માટે જે ભાવ અને શરતો લાગુ પડે છે બરાબર, એની સંપૂર્ણ માહિતી આપી દેવી, જેને કારણે હવે આ આદર્શ નિવાસી છાત્રાલયને જો ભવિષ્યમાં મોટો ઓર્ડર આપવો હોય તો એના આધારે એ મોટો ઓર્ડર આપી શકે. આ બધી બાબત લખવી જરૂરી છે. તો પેલું ભાવ, પેલું છે લાકડાની ખુરશી ₹1200 પ્રતિ નંગ, એટલે કે એક નંગના 1200. બ, લાકડાના ટેબલ 4x2 ફૂટ. તો 4x2 ફૂટના લાકડાના ભાવ થયા 2200 પ્રતિ નંગ. ક, લોખંડના પલંગ 6x2.5 ફૂટ, ₹3200 પ્રતિ નંગ. લોખંડના તિજોરીના કબાટ 6x3 ફૂટ, ₹4200 પ્રતિ નંગ. તો આ બધી જ બાબત છે એ સંપૂર્ણ ભાવ સાથે એને આપવી જરૂરી છે. પછી વળતર, વળતર ભાવપત્રકના 20%. એટલે કે તમને જે ભાવપત્રક આપેલો છે એના 20% તમને ડિસ્કાઉન્ટ મળશે. નાણાંની ચુકવણી, પૈસા કેમ ચૂકવવાના છે? ઓર્ડરની સાથે 50% નાણાં ચેકથી, કે તમે જેવો માલ સામાન ખરીદવા માટે ઓર્ડર આપશો તો એ ઓર્ડર જેટલા રૂપિયા નાણાં થશે એના તમારે 50% રોકડા ચૂકવવાના, સોરી ચેકથી ચૂકવવાના છે. બાકીના 50% માલ સામાન મળ્યા પછીના 1 મહિનામાં રોકડેથી ચૂકવવાના છે. એટલે કે માલ સામાન ઉત્પાદન થઈ ગયું, એને માલ સામાન મળી જાય, માલ સામાન મળી ગયા પછી 1 મહિના પછી એને પેમેન્ટ કરવાનું. તો ગ્રાહકને ફાયદો થઈ ગયો ને, ગ્રાહકને જ્યારે ઉત્પાદન કરવાનું હોય ત્યારે પૈસા હોય એની વ્યવસ્થા થઈ જાય, પછી 2-3 મહિના પછી એને કેશ ચૂકવવાના થાય, તો એના માટે ફાયદો છે. માલ સામાન ડિલિવરી, ઓર્ડર મળ્યા પછી 10 દિવસમાં, તો જ્યારે તમે ઓર્ડર આપો એના 10 દિવસ પછી તમને માલ સામાન મળી જશે. માલ સામાન વહન, તો અમારા વાહન દ્વારા અમારા ખર્ચે, તો માલ સામાનની ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કેવી રીતે છે? તો આ જ સંસ્થા તમને માલ સામાન મોકલાવશે, એ પોતાના ખર્ચે મોકલાવશે. નોંધ, ઉપરયુક્ત શરતો 30 દિવસ સુધી માન્ય રહેશે. તો એની પણ જો ખાસ કીધું છે કે ભાઈ તમે ઓર્ડર આપવો હોય તો 30 દિવસમાં તમે આપી શકો છો. તો આપના મોટા ઓર્ડરને ધ્યાનમાં રાખીને મહત્તમ વળતર સાથે શાકની સગવડ કરી આપેલ છે, એટલે કે એને ઉધારમાં આપ્યો, વેચાણ પછી પણ એને 1 મહિનો આપ્યો છે એટલા માટે. તો અમને આશા છે કે તમે માલ સામાન જે છે એ સ્વીકારશો, માલ સામાન સ્વીકારી અમને ઝડપથી ઓર્ડર આપશો એવી અમારી અપેક્ષા રહેલી છે. તો આવી રીતે જ્યારે પણ પત્ર લખવાનો હોય, આપણે ઓર્ડર આપતા હોઈએ એ સમય દરમિયાન એની સંપૂર્ણ માહિતી આપણે આપવાની છે, અથવા જો વિશેષ નોંધ આપવાની હોય જેમાં લખ્યું ને કે ભાઈ આ સ્કીમ 30 દિવસ સુધી માન્ય છે, તો એ વિશેષ નોંધ પણ એમાં જણાવી દેવી.
જેથી કરી ગ્રાહક જે છે એ વસ્તુ ખરીદવા માટે સ્પષ્ટ થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો દરેકને આ પ્રકારના પત્ર કેમ લખવાના છે એકદમ સરસ રીતે સમજાઈ ગયા છે, આવડી ગયું છે। તો હવે તમારે આજના હોમવર્કમાં લખવાનું છે આજનો આપેલો આ પત્ર। અને બીજી વાત કે છેલ્લે આપનો વિશ્વાસ એક્સપાયર ડેટ લખવાનું હોય છે, બરાબર, એ ભૂલાય નહીં, એ યાદ રાખો। ઓકે, બધાને પત્ર સમજાઈ ગયો છે, થેન્ક યુ વેરી મચ, જય હિન્દ, જય ભારત।